ત્યારે સતત એક વર્ષની મહેનત બાદ કેળનું ઉત્પાદન મળે છે અને ગત વર્ષે માવઠા અને અતિવૃષ્ટિને કારણે કેળનું ઉત્પાદન મળ્યું નહીં અને હવે આ વર્ષે ભારે પવનને કારણે કેળ ઢળી પડી અને આમ જ્યારે ઉત્પાદન મેળવવાનું સમય આવ્યો છે ત્યારે જ ખેડૂતો પર મુસીબત બની છે અને બીપર જોય ત્રાટક્યું તો કેળનો પાક જમીન દોષ થઈ ગયો અને આમ ખેડૂતોના મોઢા સુધી આવેલ કોળીઓ છીનવાઈ ગયો હતો અમે બાગાયતી ખેતી કેળની કરેલી છે તો કેળમાં શું છે એક વર્ષ પછી જો કેળમાં પાક આવે લણવા માટેનો તો ટાઈમ ઉપર જ વાવાઝોડું આવ્યું બીપો વાવાઝોડાના હિસાબે અમને બહુ નુકસાન થયું છે ખેતીવાડીમાં તો કેળની ખેતીમાં અત્યારે એંસી ટકા નુકસાન છે હવે ખેડૂત કેવી રીતના શું વ્યવસાય કરવો શું ખરીદી કરવી કેવી રીતના ખેતી કરવી સરકારે કાંઈ યોગદાન આપવું જોઈએ ખેડૂતોને શું આપવું જોઈએ કે એસી ટકા નુકસાન થયું છે તો કાંઈ બી ભરપાઈ કરવી જોઈએ કેમ કે અમને તો નિષ્ફળ ગયો એક સાલ મહેનત કરી એની મજૂરી કરી છે એની ત્યારે એ પાક આવ્યો છે લણવા માટે એમાં વાવાઝોડું આવ્યું છે તો કુદરતે જો આપેલું છે તો સરકારે બી હવે આ ખેડૂતોને કાંઈ આપવું જોઈએ મેં દિવસનું